હેલો વિદ્યાર્થી મિત્રો તો ચેપ્ટર નંબર દસ વર્તુળની અંદર આપણે લાસ્ટ ટાઈમ દાખલા નંબર છ ભણેલા ચાલો સાતમા દાખલાથી આજે આપણે કન્ટિન્યુ કરીએ સાતમા દાખલાની રકમ આપણને આપેલી છે કે બે સમ વર્તુળોની ત્રિજ્યા ત્રણ સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો ઓકે ચાલો પ્રશ્ન નંબર સાત સ્વાધ્યાય દસ પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર સાત ચાલો લઈએ તો જોજો પહેલા તો બે સમકેન્દ્રીય વર્તુળો છે કેન્દ્ર બંનેના સરખા આ એક નાનું વર્તુળ ઓકે અહીંયા અમે વર્તુળો દોરી દીધા છે મારી રીતે હવે તો કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે હું એક જીવા દોરી દઉં ઓકે જે નાના વર્તુળને સ્પર્શે છે હવે તો આપણને શું કીધું આ જીવાની લંબાઈ શોધો નાનું વર્તુળ છે તેની ત્રિજ્યા આપણને આપેલી છે ત્રણ સેન્ટીમીટર અને મોટું વર્તુળ એટલે કે કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એ પણ ત્રિજ્યા થઈ મોટા વર્તુળની ત્રિજ્યા આપણને આપી દીધી છે પાંચ સેન્ટીમીટર આ ત્રણ આ પાંચ તો એનો મતલબ આ કાટખૂણો થાય નાના વર્તુળ માટે જુઓ નાના વર્તુળ માટે આ સ્પર્શક થયો બરાબર છે સ્પર્શક થયો તો તે ત્રિજ્યાને લંબો હોય બરાબર તો આનું માપ આપ્યું છે આનું માપ આપ્યું છે તો આપણને આ મળી જાય કેટલું આ જેટલું મળે તેટલું એને ગુણ્યા કેટલા કરશું આપણે બે કરીશું ઓકે ચાલો લઈએ તો જે પ્રમાણે આપણને આપ્યું છે તે પ્રમાણે આપણે આગળ કામ કરતા જઈએ મોટું વર્તુળ એટલે આપણે એને સી વન કહીશું નાનું વર્તુળ એટલે સી ટુ કહીશું વર્તુળનું કેન્દ્ર પી જ્યાં છેદે છે તે એમ સ્પર્શ બિંદુ આ એ અને બી જીવા છે ઓકે મિત્રો ચાલો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ખૂણો પી એમ એ બરાબર નેવું પી એમ એ બરાબર નેવું એ બી બરાબર શું થાય એટલે કે જીવા બરાબર ટુ એ એમ જેટલું માપ થાય તો કે હા થાય કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરું તો કર્ણનો વર્ગ એટલે કે એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર સ્ક્વેર ઓકે એપી બરાબર આપણને આપ્યું છે પાંચ પી એમ છે ત્રણ એટલે કે નાના વર્તુળની ત્રીજા એ એમને કરતાં બનાવી દઈએ પાંચનો વર્ગ પચીસ ત્રણનો વર્ગ નવ તો એ સ્ક્વેર બરાબર સોળ તો સ્વાભાવિક છે એમ બરાબર આપણને કેટલા મળશે મિત્રો ચાર સેન્ટીમીટર તો આમ આમ જીવાની લંબાઈ આમ જીવાની લંબાઈ એટલે કે એ બી બરાબર ટુ એ એમ એટલે કે બે ગુણ્યા ચાર બરાબર આઠ સેન્ટીમીટર છે ઓકે મિત્રો તો આમ આપણને આ જીવાની લંબાઈ તમને મળશે આગળ વધીએ આપણે દાખલા નંબર આપણે લઈએ આઠ એકદમ સેલ્લો દાખલો છે આઠમો દાખલો આપણને એવું આપ્યું છે કે ચતુષ્કોણ એ એક વર્તુળને પરિગત છે ઓકે ચાલો રકમ લખી દઉં ચતુષ્કોણ એ એક વર્તુળને પરિગત છે આકૃતિ આપણને આપી છે ટેક્સ્ટબુકની અંદર તો દોરી દઉં છું સાબિત કરો કે સાબિત કરો કે એબી બી સીડી બરાબર એ ડી વધતા ઓકે ચાલો હું આકૃતિ દોરી દઉં જેથી તમને વધારે ખ્યાલ આવશે જોજો આ વર્તુળ અને એક ચતુષ્કોણ છે ઓકે ચતુષ્કોણનું નામ અહીંયા છે એ બી સી અને ડી વર્તુળને જે સ્પર્શે છે તે સ્પર્શ બિંદુ પી આ જે સ્પર્શક છે બીસી તે વર્તુળને ક્યુ બિંદુમાં છેદે છે સ્પર્શક ડી સીડી તે આર બિંદુમાં અને અહીંયા છે તે એસ બિંદુમાં ઓકે મિત્રો ચાલો હવે શું કરીશું આપણે તે વધારે ધ્યાન રાખીએ જોજો આપણે પ્રમય દસ પોઈન્ટ બે જાણીએ છીએ કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય સરખી બરાબર તો આરસી બરાબર ક્યુઆર એની એની આ બિંદુ બી છે બહારનું બિંદુ વર્તુળની બહારનું બિંદુ કહેવાય બી તો એમાંથી દોરેલા સ્પર્શકો બી પી અને બી ક્યુ કેવા થાય સરખા થાય બરાબર તો હું અહીંયા લખું છું જેથી તમને વધારે ખ્યાલ આવશે પ્રમય દસ પોઈન્ટ બે મુજબ પ્રમય દસ પોઈન્ટ બે મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે સમાન હોય છે તો આપણે લખવાનું શરૂ કરીએ એપી બરાબર એ એસ આને આપી દઉં નંબર એક એવી જ રીતે બી પી બરાબર બી ક્યુ બીમાંથી દોરેલા સ્પર્શકો એવી રીતે સીમાંથી દોરેલા સ્પર્શકો સી આર બરાબર સી ક્યુ નંબર ત્રણ અને એવી રીતે ડીમાંથી દોરેલા સ્પર્શકો ડીઆર બરાબર ડી એસ નંબર ચાર ઓકે ચાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને હવે જોજો જે સાબિત કરવાનું એમાં એ અને સીડી કોણ છે એ બી અને સીડી બરાબર એડી વધતા બીસી સી આજે આપણને બાજુઓ મળી છે ચાર સમીકરણ અને અનુરૂપ બાજુઓનો સરવાળો કરતા બધા જ પરિણામનો સરવાળો કરી દેતા પરિણામ એકથી ચાર પરથી ઓકે તો અનુરૂપ અનુરૂપ બાજુઓનો સરવાળો કરવું તો એ પી બીપી વધતા સી આર બરાબર એ એસ બી ક્યુ વધતા સી ક્યુ વત્તા ડીએસ ચાલો હવે જોજો ને આપણે એ બી જોઈએ ને એ કોના કોના દ્વારા બને એપી અને પી દ્વારા એપી અને પી બંને આપણી પાસે છે એને સંયુક્ત એક કાઉસમાં લખો તો સી અને ડીઆર એક સાથે લખી દો એવી જ રીતે આ બાજુ એ એસ અને ડીએસ હશે એક ઉપર અને બી ક્યુ અને સી ક્યુ ઓકે એબી બી બીપી બરાબર શું લખી શકીએ આપણે એબી લખાય સી આર અને ડીઆરનો સરવાળો કરો તો સીડી લખાય એસ અને ડીએસનો સરવાળો કરો તો એડી લખાય અને બી ક્યુ બી ક્યુ અને ક્યુ સીનો સરવાળો કરો તો બીસી લખાય જે પરિણામ આપણે સાબિત કરવાનું હતું અને આપણે આવી રીતે કરી શકીએ છીએ ઓકે છે એકદમ સરળ દાખલો પ્રશ્ન નંબર આઠ પણ બરાબર મિત્રો નવમો દાખલો આજે આપણે લઈએ એની પહેલાં હું દસમો દાખલો લઈ લઉં છું બરાબર કયો લઉં છું પ્રશ્ન નંબર દસ લઉં છું એકદમ સરળ છે પ્રશ્ન નંબર દસ પણ સાબિત કરો કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે કેવો હોય છે પૂરક હોય છે ચાલો લઈએ એકદમ એટલે એકદમ સરળ દાખલો બરાબર ચાલો વર્તુળની બહારના બિંદુમાંથી પહેલા આપણે સ્પર્શકો દોરી દઈએ વર્તુળની બહારનું બિંદુ લઈ લઉં છું ધારો કે આપણી પાસે અહીંયા પી છે વર્તુળ પરના સ્પર્શકો હું લઈ લઉં છું બરાબર સ્પર્શકો છે આ એ અને બી વર્તુળનું કેન્દ્ર ઓ ઓકે આવી રીતે છે આપણી પાસે આપણે એવું સાબિત કરી બતાવવાનું છે શું સાબિત કરવાનું છે ને હું અહીંયા લખું છું જોજો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને સ્પર્શ બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા આ રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે એટલે એનો મતલબ એવો ખૂણો એ વધતા ખૂણો એ બી બરાબર એકસો ને અંશનો થાય તેવું આપણે સાબિત કરી બતાવવાનું છે જોજો લેખા વગર ડાયરેક્ટ મોઢે પણ સાબિત થઈ જશે મિત્રો આપણે પ્રમેય દસ પોઈન્ટ એક ભણી ગયા બરાબર કે સ્પર્શક હોય ત્રીજાને લંબો હોય એટલે આ ખૂણાનું માપ નેવું આ ખૂણાનું માપ નેવું 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 એકસો ને તો આ બંનેનો સરવાળો પણ કેટલો થાય એકસો એસી જ થાય બરાબર આપણે જાણીએ છીએ આવું બરાબર હું અહીંયા લખી દઉં મિત્રો કે કે એ લંબ ઓ એ અને બીપી લંબ ઓબી લખાશે માટે ખૂણો પી એ ઓ બરાબર પી બી ઓ બરાબર નેવ શા માટે તો કે પ્રમેય દસ પોઈન્ટ એક પરથી ઓકે ચાલો હવે આપણે ચતુષ્કોણ જ લઈ લો હવે ચતુષ્કોણ પી એ ઓ બીમાં ચાર ખૂણા છે લઈ લઉં છું પી એ ઓતા એ ઓબર એકસો ને સોરી ત્રણસો ને સાહીઠ ઓકે ચાલો પી એ માપ આપણે જાણીએ છીએ નીવ એઓ માપ આપણે હમણાં મેળવી લઈશું પી બરાબર નીવ એપી બી બે સ્પર્શક વચ્ચેનો ખૂણો છે બરાબર ત્રણસો ને નેવું નેવું એકસો એંસી પહેલી બાજુ જાય તો માઇનસ તો આમ એ બી વત્તા એ બી બરાબર ત્રણસો માઇનસ તો ફાઇનલ જવાબ એ ઓ બી બી બરાબર થાય એટલે કે સરવાળો એકસો એંસી મતલબ એવો એકબીજાની પૂરક હશે તો આમ વર્તુળની બહારના બિંદુઓમાંથી વર્તુળને દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્ર આગળ જે રેખાખંડો જોડે તેની વચ્ચેનો ખૂણો એ બંને એકબીજાને કેવા હોય છે મિત્રો પૂરક હોય છે ઓકે મિત્રો તો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર દસ છે એકદમ સહેલો દાખલો બરાબર મિત્રો તો આગળ લઈએ મેં તમને કીધું હતું તે પ્રમાણે નવબર નવ બહુ મસ્ત દાખલો સરસ દાખલો છે એકદમ સહેલોય છે પણ પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે આવા દાખલાઓની તો લઈએ આપણે પ્રશ્ન નંબર નવ બરાબર છે પ્રશ્ન નંબર નવ આપણને એવું આપેલું છે કે આકૃતિ એક આપણને આપેલી છે આકૃતિમાં ઓ કેન્દ્ર વર્તુળના બે સ્પર્શકો એક્સ વાય અને એક્સ વાય ડેસ છે ઓકે ચાલો આકૃતિ દોરતો જાઉં છું આપણને જે આકૃતિ આપી છે એમાં ઓ કેન્દ્ર વર્તુળ ઓ કેન્દ્ર વર્તુળ એના બીજો સ્પર્શક એક્સ ડેસ વાય ડેસ આવી રીતે છે બરાબર અને વર્તુળ પરના સ્પર્શ બિંદુ સી આગળ દોરેલો સ્પર્શક એક બીજો સ્પર્શક બે સ્પર્શક છે હજુ એક ત્રીજો સ્પર્શક કારણ કે આપણે જાણીએ છીએ વર્તુળના બિંદુઓ કેટલા આનંદ તો સ્પર્શક એ કેટલા બને અનંત બને હજુ ત્રીજો એક સ્પર્શક છે સી અહીંયા સ્પર્શ બિંદુ છે આપણી પાસે કયું સી જે એમાંથી એક બિંદુ છે વાય અક્ષને એટલે કે વાયને એમાં છે બરાબર એટલે કે આપણે આવી રીતે લઈએ ઓકે અહીંયા બિંદુ છે સી અહીંયા એ આગળ છે દે અને અહીંયા બી આગળ છે દે ઓકે પછી બીજું આપણે કાંઈથી એક વ્યાસ દોરી દઈએ જે અહીંયા છે પી અહીંયા છે ક્યુ આ પ્રમાણે આપણને આકૃતિ આપેલી છે તો સાબિત કરો કે સાબિત કરો કે ખૂણો એ ઓ બી બરાબર નેવું અંશ થાય હવે જોજો ને મિત્રો એ ઓ બી એ ઓ બી બરાબર નેવ અંશ થાય તેમ આપણે સાબિત કરી બતાવો ચાલો આપણે કરીએ તો હું અહીંયા છે ને પહેલાં ઓસીને જોડી દઉં છું સરળતા ખાતર સરળતા ખાતર મેં અહીંયા જોડી દીધું ઓકે ચાલો શા માટે જોડ્યું છે હું તમને કહું જોડવાનું કારણ એવું હતું કે એમાંથી બે સ્પર્શકો એ અને પી થઈ ગયા બરાબર હવે આ સ્પર્શક હોવાથી તે ઓપીને લંબ કહેવાય હા કે ના હા તો એવી રીતે આ ઓસી પણ જોજો ત્રિજ્યા ત્રિજ્યાત થઈને તો આ સ્પર્શકને લંબ થાય એટલા માટે ઓકે ચાલો તો હવે જોજો વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ લંબાઈ સમાન થાય છે બરાબર તો જોજો હું એપી બરાબર એસી લખી શકું હા લખાય હવે જોજો ને મિત્રો હું જે કહું એ આ બે ત્રિકોણને હું એકરૂપ બતાવું છું કયા કયા ત્રિકોણ એ અને ઓ સી ઓ સોરી એ સી ઓ એ પીઓ એ સી ઓ બંનેને એકરૂપ બતાવવા માટે જોજો બંનેને એકરૂપ બતાવવા માટે બંનેના સ્પર્શકો કેવા સરખા તેની આ સામાન્ય બાજુ કઈ એ ઓ બરાબર એ સામાન્ય બાજુ સર ઓપી બરાબર ઓ તેની ત્રિજ્યા હોવાથી સરખી ત્રીજા હોવાથી બાજુઓ સરખી તો આમ એ બે ત્રિકોણ માટે બંને ત્રિકોણ માટે બા 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 એકરૂપતા મુજબ એકરૂપતા મુજબ ત્રિકોણ પી એ ઓછપ ત્રિકોણ સી એ ઓ થાય પી કાટ ખૂણો સી કાટ ખૂણો એ સામાન્ય પી એ ઓ અને સી એ ઓ આ બંને કેવા થયા એકરૂપ ત્રિકોણો થઈ ગયા હાકેના તો એકરૂપ ત્રિકોણના ખૂણાઓ કેવા થાય અનુરૂપ તો ખૂણો પીએ ઓ બરાબર ખૂણો સી એ ઓ કહેવાય હાકેના પી એ ઓ બરાબર સી એ પી એ અને સી એઓ બંને કેવા થાય સરખા થાય હા કે ના બરાબર છે તો હવે હું પી એ સી બરાબર આખો ખૂણો લઈ લો ખૂણો પી એ બરાબર ખૂણો સી એ ઓ બે કહેવાય આનો ડબલ ખૂણો કરવો એટલે આપણને આ મળી જાય હા કે ના મળી જ જાય ને આને આપી દો નંબર એક બરાબર કારણ કે દ્વિભાજક થઈ જશે માટે એવી જ રીતે ઉપરના ત્રિકોણ માટે જેમ સાબિત કર્યું ને એવી જ રીતે નીચેના ત્રિકોણ માટે હું ડાયરેક્ટ લખી દઉં છું એ જ પ્રમાણે એ જ પ્રમાણે ખૂણો સી બી ક્યુ સી બી ક્યુ બરાબર અંદરનો ખૂણો આ લઉં છું ને જો મેં આ ખૂણો લીધો ટુવાળો એમ આની અંદરનો આ ખૂણો લઈ લઉં તો ટુ ખૂણો સી બી ઓ અંદરના ખૂણા લેવાનું કારણ શું તો કે આ ત્રિકોણ એક છે ત્રિકોણ એ ઓ બી માટે કોના માટે એ બી માટે અંદરના બે ખૂણા છે તો ત્રીજો ખૂણો આપણને મળશે જે આપણે ત્રીજો ખૂણો મેળવવાનો છે એ બી માટે ઓકે મિત્રો ચાલો હવે જોજો ને બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત આવી હવે આપણે જાણીએ છીએ કે આ બે આ જોજો જાણીએ છીએ એ પ્રમાણે જોજો હું તમને કહું આ છેદિકા કહેવાય આ કોણ કહેવાય છેદિકા કહેવાય તો છેદિકાના એક તરફના અંત કોણો થઈ ગયો આ એક આખો ખૂણો અને આ કે બીજો આખો ખૂણો હા કે તો એ બંનેનો સરવાળો એકસો ને થાય ધોરણ નવ યાદ કરો તો હું લખી દઉં અહીંયા છેદિકાથી બનતા બે અંતઃકોણો બે અંતઃકોણોનો સરવાળો કેટલાનો થાય એકસો એંસી અંશનો થાય તો એટલે ખૂણો પી એસી વધતા ખૂણો સી બી ક્યુ બરાબર કેટલા એકસો ને એસી પી એસી બરાબર કેટલા આપણે પરિણામ નંબર એક ઉપરથી ટુ ખૂણો સી એઓ વત્તા ટુ ખૂણો સી બરાબર એકસો ને બંનેમાંથી બે સામાન્ય લઈ લઉં તો અંદર સી વત્તા ખૂણો સી બરાબર એકસો ને તો આમ ખૂણો સી વત્તા ખૂણો સી બી કહેવાય એટલે કે આ અંદરના જે બે ખૂણા છે ને બંનેનો સરવાળો તો આ ત્રિકોણ હવે લઈ લઉં છું ત્રિકોણ એ બી માટે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો ને તો આમ ખૂણો એ બી વત્તા ખૂણો સી એ ઓ વત્તા ખૂણો સી બી ઓ બરાબર એકસો ને એસી તો આમ એઓ બી આ બે ખૂણાનો સરવાળો તો નેવું જ છે તો આમ એઓ બીને કરતાં બનાવી દઉં તો શું લખાય એકસો ને એસી માઇનસ નેવું તો આમ એ બી બરાબર કેટલા લખાય નેવું જે મિત્રો આપણે સાબિત કરી બતાવવાનું હતું દાખલાને ટૂંકમાં હું સમજાવી દઉં તમને તરત જ ખબર પડી જશે જોજો બરાબર આપણે જે ખૂણો સાબિત કરવાનો છે તે જોવું એ બી એ કયા ત્રિકોણ ઉપર છે તો કે એ બી ત્રિકોણ ઉપર છે તો અંદરના મારે ત્રણ ખૂણાઓ છે એમાંથી આ બે ખૂણાઓ મેળવવા પડે એ બે ખૂણાઓ મેળવવા માટે મેં અહીંયા ઓસીને જોડી દીધા જેથી આ બે ત્રિકોણો એકરૂપ બતાવી શકું તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા તો આ બંને કેવા થાય સરખા થાય તો આ ખૂણાનું માપ એ આખા ખૂણાના માપ કરતાં બમણું થાય સોરી અડધું થાય એટલા માટે એવી જ રીતે આ ખૂણાનું માપ અડધું થાય જે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરી બતાવ્યું પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ છેદિકા કહેવાય આ એક તરફના ખૂણા એ અંતઃઃખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી થાય હા કે ના હા લીધો તો પીએસસી અને સીબીક્યુના માપ તો આપણે જાણીએ છીએ સાદુરૂપ આપ્યું એટલે ત્રિકોણ જે હતો તેની અંદરના બે ખૂણાનો સરવાળો આપણને મળી ગયો કેટલો નેવું તો એક ખૂણાનું માપ આપણી પાસે કેટલું મળશે નેવું મળશે ઓકે મિત્રો તો આ થઈ ગયો પ્રશ્ન નંબર નવ જે ખૂબ સારો દાખલો છે તો હું એક આશા રાખું છું કે આ નવમાં દાખલાની તમે વારંવાર પ્રેક્ટિસ કરજો અને આવતા લેક્ચરની અંદર આપણે દાખલા નંબર અગિયારથી આગળ વધારશું